જામનગર જિલ્લાના કાલાવડમાં સ્કૂલ સેફટી પોલિસી 2018 અંતર્ગત એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાલાવડ ખાતે યોજાયેલ આ તાલીમ શિબિરમાં તાલુકાની 170 શાળાઓમાંથી આચાર્ય અને શિક્ષકોએ મળી કુલ 234 શિક્ષકો અને આચાર્યોએ ભાગ લીધો હતો. આ શિબિરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્ડ હોય, એરટેલ હોય, આઈડિયા હોય અથવા કોઈ પણ પ્રકારનું જો કાર્ડ હશે તો 108 નંબર ડાયલ કરશો એટલે તરત અમારા ગાંધીનગરના કોલ સેન્ટરની અંદર પહેલો ફોન જશે. કોલ સેન્ટરની અંદર પહેલા વહેલા તમારું નામ પૂછવામાં આવશે, બીજો પ્રશ્ન એ પૂછવામાં આવશે તમે ક્યાં ગામથી બોલો છો, ત્રીજો પ્રશ્ન એ પૂછવામાં આવશે કે વિક્ટિમને શું તકલીફ છે. જે કોઈ તકલીફ હોય એનું તમારે પહેલા એને સ્પષ્ટતા કરવી પડશે કે ભાઈ એને ઉલટી થાય છે, ચેસ્ટ પેન છે, છાતીમાં દુખે છે, તાવ આવ્યો છે, શું છે તકલીફ. એટલા માટે એની જે ટીમ છે એને તરત ગાંધીનગર કોલ સેન્ટરથી વિધિન એક મિનિટની અંદર જે તે લગત જિલ્લાની જે તે તાલુકાની ગાડી નજીકમાં હશે એ તમને પૂછશે કે ભાઈ નજીકની ગાડીનો તમને આઈડિયા છે. જો તમે એને એમ કહેશો કે ભાઈ હા નજીકમાં અમે દાખલા તરીકે ડાકોર ગામની અંદર આપણે ગયા છીએ અને તમે એમ કહો કે ભાઈ ડાકોરની ગાડી અમને એક્ઝેટ નજીક પડે છે, અમે મંદિરની જસ્ટ એક્ઝેટ બાજુમાં જઈ તો તમને પહેલી પ્રાયોરિટીમાં ડાકોરની ગાડી આપશે. ડાકોરની ગાડી માનો કે કેસમાં હશે તો તમને એ ઓપ્શનમાં પૂછશે કે બીજી ભાઈ તમને કઈ નજીક ગાડી પડે છે. જો તમને આઈડિયા હોય તો ઠીક છે, તમે એને એમ કહેશો કે ભાઈ મને કાંઈ ખ્યાલ નથી, અમને અમે બહાર ત્યાં ફરવા માટે આવ્યા અને આ પેશન્ટને આવી આવી તકલીફ છે એટલા માટે, તો એ તરત નેટ ઉપર એને ઓનલાઈન એ સર્ચ કરી અને એક સેકન્ડમાં જોઈ લેશે કે વિધિનભાઈ ડાકોરથી નજીકની હાવ કઈ ગાડી એને પડે છે કે જે પેશન્ટને તાત્કાલિક સારવાર મળે. ગોલ્ડન અવરનો જે સમય છે એ 108 કામ કરે છે. 108 કોઈ ભગવાન નથી, 108 ખાલી થીગડું આપી દે છે. બરોબર છે કે તમને જે ગોલ્ડન અવરનો જે સમય હોય એ સમયની અંદર તમને એક ઠેકાણેથી બીજી હોસ્પિટલ લગી તાત્કાલિક પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને તમને ત્યાં સુધી પહોંચાડે. 108ની ફરજ ઓનલી ફોર તમને જે તે સીન ઉપર જે વ્યક્તિને જે કાંઈ પ્રકારની તકલીફ હોય એ તકલીફનું બને એટલું એને સોલ્યુશન કરી અને એને નજીકની કોઈ પણ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે. માણસોને ઘણા બધાને એવો પ્રશ્ન હોય છે કે 108 સરકારી હોસ્પિટલની અંદર જ મૂકી જાય છે, વસ્તુ ખોટી છે. જો તમે એમ કહો કે ભાઈ અમારે ફલાણી હોસ્પિટલમાં જવું છે, તમે ત્યાંના પ્રોપર હોય, કાલાવડના પ્રોપર હોય, કૈલાસનગરની અંદર કાંઈ બનાવ બહેનો હોય અને પ્રોપર અહીંના વ્યક્તિને કાંઈ તકલીફ થઈ હોય અને એમ કહે કે અમારે જોશી સાહેબના દવાખાને જવું છે તો ગાડી તમને જોશી સાહેબના દવાખાને મૂકી જાય, જેનો કોઈ જાતનો ચાર્જ નથી. એટલે આ બે વસ્તુ ક્લિયર. હવે ત્રીજી વસ્તુ એ છે કે બધા 108માં ફોન કરતા પહેલા બીવે છે કે ભાઈ આવું એક્સિડન્ટ છે, પોલીસની ઝંઝટમાં કોણ પડે. ખરેખર પોલીસ કોઈને ક્યાંય ડિસ્ટર્બ કરતી નથી. એક માણસની એક મેન્ટાલિટી એવી બંધાઈ ગઈ છે કે ભાઈ પોલીસ છે એ ડિસ્ટર્બ કરે, ફાયર બ્રિગેડમાં ક્યાંક આગ લાગી ફોન ન કરાય. ઘણા બધા બહારના માણસો તમને એવું બીવડાવે કે ભાઈ તમે ફાયર બ્રિગેડમાં ફોન કરશો ને એટલે 20,000 એનું જે પાણીનું જે કંઈ એનો દંડ હોય ને એ જેને ફોન કર્યો ને એના ઘરે એની પહોંચ આવી જાય કે ભાઈ અહીંયા આગ લાગી શીતલા કોલોનીમાં, આપણે નીકળ્યા ને જોયું, ફોન કર્યો તો 20,000 ફાઇન એની ઘરે પહોંચી જાય. ખરેખર એવું નથી. એટલે એ વસ્તુ એક ક્લિયર કરે. મેડિકલ, પોલીસ અને ફાયર આ ત્રણેય કમ્બાઈન અમદાવાદની અંદર ગાંધીનગર કઠવાડા, પહેલાં અમદાવાદ અમારો ગાંધીનગર હાઈવે ઉપર મેઇન ઓફિસ હતી, અત્યારે નરોડા કઠવાડાની અંદર અમારી ઓફિસ છે. અહીંયા ગવર્મેન્ટે જમીને ફાળવી છે, કોલ સેન્ટર મોટામાં મોટું ઓલ ગુજરાતનું અહીંયા થયું છે. બીએસએનએલના લેન્ડલાઈન ફોનની અંદરથી કરો તો 079 પછી 108 કરવાના, બાકી કોઈ પણ મોબાઈલની અંદરથી તમે ફોન કરો તો ઓનલી ફોર 108, જેનો કોઈ પણ જાતનો ચાર્જ છે નહીં. બીજી વસ્તુ, હવે 108ની અંદર સુવિધા શું શું આપવામાં આવેલ છે. 108ની અંદર ગોલ્ડન સમયની અંદર તમને આપવામાં પેશન્ટની જીવ બચી જાય ત્યાં લગીના ટોટલી એક સાધન આપેલા છે.